નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા સૌને આવકારું છું જો દોસ્તો આપણે ખાસ દરરોજ લેક્ચરની અંદર યોજનાઓ ભણીએ છીએ કરંટ અફેર્સ ભણીએ છીએ તો એવા મુદ્દાઓ આપણે ધ્યાને લઈએ છીએ કે જ્યાંથી સીધા સવાલો તમારી એક્ઝામની અંદર આવવાના છે જો આપણે આ યોજનાઓનો જે આખો સેશન ચલાવીએ છીએ જો પાંચ સાત મિનિટનો એક વિડીયો આપણા માટે બહુ મોટી ડીલ નથી પણ જે લોકો આ વિડીયો વ્યવસ્થિત રીતે જોઈ લેશે સાઠથી પણ વધુ યોજનાઓ આપણે અપલોડ કરી ચૂક્યા છીએ હવે જે લોકો આટલા લેક્ચર ભણી લે આટલી યોજનાઓ ભણી લે એને સીધો જ લાભ થાય આજે ખાસ આપણે એક યોજના તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમાં કોને મિત્ર બનાવવાની વાત કરે છે તો કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને મિત્ર બનાવવાની વાત કરે છે એટલે કે આ યોજના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધિત છે તો પહેલો જ સવાલ અહીંયાથી એવો બને કે પીએમ મિત્ર યોજના એ કયા મંત્રાલય સાથે સંબંધિત યોજના છે કયા ક્ષેત્ર સાથે સંબંધિત યોજના છે તો કે કે ટેક્સટાઇલ એટલે કાપડ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધિત યોજના યોજના છે બરાબર હવે આપણે આખી યોજનાને જોઈએ કે આ ક્યારે લોન્ચ કરવામાં આવી એનો ઉદ્દેશ્ય શું છે તો વર્ષ બે હાજર એકવીસ ની અંદર પીએમ મિત્ર યોજના લોન્ચ કરવામાં આવી એનું પૂરું નામ શું હોય આપણે પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટર એ તો આપણને ખ્યાલ જ છે કે પીએમ મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ

અને એ સવાલ હું બનાવતો હોઉં છું કેવા સવાલ હવે પૂછાય કે પીએમ મિત્ર યોજના અંતર્ગત એમ નો અર્થ જણાવો તો કે મેગા આઈ નો અર્થ જણાવો તો કે ઇન્ટીગ્રેટેડ ટી નો અર્થ જણાવો તો કે ટેક્સટાઇલ આર નો અર્થ જણાવો તો કે રીઝન્સ આવા સવાલો પણ પૂછાતા થયા છે તો આપણને એ યોજના ખબર હોય તો જ અને એનું પૂરું નામ યાદ રહે તો આપણે સવાલ અટેન્ડ કરી શકીએ અધરવાઇઝ નો અટેન્ડ કરી શકીએ કેમકે થોડોક હાર્ડ સવાલ બની જાય તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરવા માટેની ખાસ આ યોજના છે

તો કે ભાઈ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરી શકાય એવું એન્વાયરમેન્ટ અહીંયા ઊભું કરું બીજું કે કપાસનું ઉત્પાદન કંઈક અલગ જગ્યાએ થતું હોય પછી એની ફેક્ટરી કંઈક દૂરની જગ્યાએ રહેતી હોય પછી એને કાપડ બન્યા પછી એની અંદર પ્રિન્ટિંગનું કંઈક અલગ અલગ જગ્યાએ થતું હોય આના કારણે લોજિસ્ટિક ખર્ચ ખૂબ વધી જાય પરિવહનનો ખર્ચ વધી જાય તો શરૂઆતથી લઈને તમામ તબક્કાઓ સુધી કંઈક એવું એન્વાયરમેન્ટ તૈયાર કરવું જેથી કરીને લોજિસ્ટિક ખર્ચ ઓછો થાય ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય એવું કંઈક એન્વાયરમેન્ટ ઊભું કરવું અને એના માટે પીએમ મિત્ર પાર્ક બનાવવામાં આવશે ભારતના અલગ અલગ રાજ્યોની અંદર એટલે કે આ યોજના પીએમ મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ રીજન એન્ડ એપેરલ યોજના અંતર્ગત અલગ અલગ પીએમ મિત્ર પાર્ક પણ બનાવવામાં આવશે જેથી કરીને લોજિસ્ટિકનો ખર્ચ ઘટી જાય અને ફાઇનલ જે પ્રોડક્શન થાય એનો ખર્ચ આખો ઘટી જાય ખ્યાલ આવે છે દરેકને ખાસ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટેની ખાસ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ

અને ફેશન ટુ ફોરેન એટલે કે અહીંયા ડેવલપ કરીને આપણે એને વિદેશમાં મોકલવાનું આવું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવું વિઝન આપેલું છે 5F નું વિઝન આ સવાલ તમને પૂછાય કે નરેન્દ્ર મોદીના 5F વિઝન માં કોનો સમાવેશ થાય છે કોનો કોનો સમાવેશ થાય છે એવો સવાલ તમને પૂછી શકે ખ્યાલ આવશે તો જો ફાર્મ ફાઈબર ફેક્ટરી ત્યાર પછી ફેશન અહીંયા જો ફેશન અને પછી ફોરેન તો આ ફાઇવ એફ વિઝન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ યોજના આજે કેમ આપણે લીધી તો કે તાજેતરમાં જ એટલે કે ખૂબ ગરમાગરમ એક મેટર છે કે પીએમ મિત્ર યોજના અંતર્ગત સાત રાજ્યોને પસંદ કરવામાં આવ્યા છે જે અંતર્ગત પીએમ મિત્ર પાર્ક બનાવવામાં આવશે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે તો કયા કયા રાજ્યો જે બે મિનિટ અહીંયા ધ્યાન આપશે અને અહીંયા હમણાં જ યાદ રહી જશે બે મિનિટે નહીં ત્રીસ સેકન્ડમાં બધા રાજ્યો યાદ રહી જશે જોઈએ આપણે કે સાત રાજ્યોની ટેક્સટાઇલ પાર્ક માટે પસંદગી અને કઈ યોજના અંતર્ગત પીએમ મિત્ર યોજના અંતર્ગત તો જોઈએ આપણે તમિલનાડુ કર્ણાટક તેલંગાણા મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ યાદ રહી ગયા તો કે એમ યાદ ન રહે હવે આપણે નકશામાં જોવા પડે તમને લોકોને ખ્યાલ છે કે આપણે મોટા ભાગનું કામ મેપ ઉપર કરતા હોઈએ છીએ તો જુઓ શરૂઆત તમિલનાડુથી કરવાની તો તમિલનાડુથી કર્ણાટક કર્ણાટકથી તેલંગાણા તેલંગાણાથી મહારાષ્ટ્ર મહારાષ્ટ્રથી ગુજરાત ગુજરાત થી મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશથી ઉત્તર પ્રદેશ યોગી આદિત્યનાથનું યુપી તો આ સાત રાજ્યો એક બે ત્રણ ચાર પાંચ છ સાત જર્ની કંઈક આવી રીતે આમ તય કરી છે એટલે તરત જ આપણને ખબર પડી જાય કે આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની વાત થાય છે ક્લિયર થાય છે તમને મુદ્દો આ યાદ રહી જશે તમારે યાદ રહે જ રહી જશે ને અહીંયા જ યાદ રાખી લેવાના છે સવાલ ભારેમાંથી માંથી હોય તો પૂછી શકે કે પીએમ મિત્ર અંતર્ગત જે પાર્ક સ્થાપવાના છે એમાં પસંદ કરાયેલા રાજ્યમાં કોનો સમાવેશ થતો નથી અથવા તો કયા રાજ્યનો સમાવેશ થાય છે તો તમને જો આ યાદ રહી ગયો હોય તો હવે દરેક બાબત યાદ આવી જશે એક્ઝામમાં પણ યાદ રહી જશે એકમાત્ર કામ તમારે રિવિઝન કરવાનું રહેશે તો તમને પીએમ મિત્ર યોજના આખી યાદ રહી ગઈ એનો ઉદ્દેશ એનું મંત્રાલય કયું એ તમને બધી ડિટેલ ખ્યાલ આવી ગઈ તો કે હા હું એ આશા રાખું કે તમને આખો વિડીયો પસંદ આવ્યો હશે તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા મુદ્દા સાથે ભેગા થઈએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત